સુરસેની સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો એક હત્યા પ્રકરણમાં આપ્યો છે, જ્યાં વર્ષ 2016ના જાન્યુઆરી મહિનાની 22 તારીખે સાંજના સુમારે બેગમપુરા ઝારાવા ટેકરાના સમીર ખાન પઠાણની નજીવી પાર્કિંગની બાબતે બોલાચાલીમાં ફૈયુ સુકરી નામના ઈસમે હત્યા કરી હતી. આ હત્યામાં સમીર ખાન પઠાણની મોત થઈ હતી, ત્યારે અન્ય એની સાથેના વ્યક્તિની ગંભીર ઈજાઓ થતા જ્યાં તેને સારવાર હેઠળ તરત લઈ જવાતા તે બચી ગયો હતો અને સમીર ખાન પઠાણનું મોત થયું હતું. આ ઘટના સાંભળે સરકારી વકીલ નયન સુખડવાલા. પોલીસ સ્ટેશન મુકામે 22/1/2016 દિવસે એક ગુનો નોંધાયેલો, જેમાં આરોપી ઇબ્રાસ ઉર્ફે ફૈયુ અમીન સુકરીનાઓએ એક ગુજરનાર સમીર અને બીજો સબીર તેની ઉપર હુમલો કરેલો. આ ઝઘડો ગાડી પાર્કિંગ કરવામાંથી ઉદ્ભવેલો ઝઘડો હતો. તેમાં સમીરનું મોત નિપજ્યું અને બીજો જે ઈજા પામનાર સબીર તે બચી ગયો. પોલીસ તરફથી ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 અને 307 હેઠળ ચાર્જશીટ કરવામાં આવી. આ કેસની ઇન્સાફી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે સુરતના એડિશનલ સેશન જજ શ્રી મલિક સાહેબે આરોપી ફૈયુ સુકરીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 અને 307 હેઠળ કસૂરવાર ઠેરવ્યા છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 હેઠળ આરોપીને આજીવન કેદની સજા અને 50,000નો દંડ ફટકાર્યો છે. તેમજ ઇન્ડિયન પિનલ કોડની કલમ 307 હેઠળ આરોપીને એમાં પણ કસૂરવાર ઠેરવો છે અને એમાં 5 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. એ સજાના પાત્રના લાયક હતો, એના અંદર એને સજા મળવાની જ હતી. કે આ માથા ભારે ફૈયુમ સુકરી, આના મારી 8 વર્ષ સુધી અમે લોકો આ કેસની રાહ જોતા હતા. અમારા ભાઈને માં, અમે 5 બહેનો, મારો ભાઈ એને મારી નાખ્યું. પહેલો દિવસ હતો એનો, એને જન્મટીટની સજા થઈ છે, એને 50,000 દંડ થયું છે ને હાફ મર્ડરમાં એને 30,000નો દંડ થયો છે ને 5 વર્ષની એને પાછી બીજી સજા પણ થઈ છે. સજાના લાયક માણસ જ હતો, કેમ કે એ આગળ બી એના ઉપર 12 ગુના છે ટોટલ, ને 306નો ગુનો બી છે. એના આગળ મારા છોકરાને ઘા બી મારેલો છે. એકદમ માથે ભારે માણસ હતો, ખંડની ઉઘરાણી કરતો હતો. ખંડની સજા થઈ છે એને, ને 307માં એને 5 વર્ષની અલગ સજા થઈ છે, 307માં 10,000નું દંડ થયું છે ને આજીવનમાં 50,000નું દંડ થયું છે. મારું નામ રેહાના બાનુ અબ્દુલ કાદર છે. હું મરહુમ સમીર ખાન અશરફ ખાન પઠાણની બેન થઉં છું. અમારા કેસમાં આરોપી ફૈયુમ સુકરી બરફવાલા, જેને અમારા વકીલ બીબી ભદ્રેશભાઈ દલાલ હેઠળ એમને જે સજાઓ અમારી કલમ લાગી હતી એ હેઠળ એમને સજાઓ થઈ છે. એમને 302માં આજીવન કારાવાસ અને 50,000 રૂપિયાનું દંડ થયું છે અને 307માં હાફ મર્ડર કેસના અંદર 30,000 રૂપિયા નો દંડ થયો છે અને 135ની કલમ હેઠળ એમને 10,000 રૂપિયાનો જુર્માનો થયો છે. આ કલમ લાગી પડ્યાના હેઠળ જે બી ન્યાયાધીશોએ ન્યાય કર્યું છે એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એ હેઠળ અમને સંતોષ બી થયું છે કે અમને ન્યાય મળ્યો છે. ઉલ્લેખનીય છે, ફૈયુ સુકરીને આ તેના પ્રથમ કેસની સજા થઈ છે. ત્યારબાદ ફૈયુ સુકરી જ્યારે જેલમાં હતો ત્યારે તેના પરિવારે આ કેસના અન્ય સાક્ષી ફૈયા પાટીની હત્યા કરી, જેમાં તેનો પરિવાર દોષી હતો. આ સિવાય તાજેતરમાં જ ફૈયુ સુકરીએ તેના કૌટુંબિક બનેવી હાજી પુનાવાલાની પણ ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં હજુ સુરત કોર્ટમાં ટ્રાયલ ચાલશે અને ત્યાર પછી તે અંગેની સજાનું એલાન થશે. હાલ તો એમ કહી શકાય કે ફૈયુ સુકરીના ગુનાઓની સજાની આ તો શરૂઆત થઈ છે. હજુ બાકીના કેસોમાં તેને શું સજા થાય છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કાયદો અને સંવિધાનમાં દેર છે પણ અંધેર નથી. કેમેરામેન ફેજાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.